कासामाला कब्रस्तान पासे रहता अने फ्रूटनी फेरी करता युवानी हत्या पाछळ प्रेम प्रकरण होवानी विगतो पुलिसने जाणवा मळी, जेमां नाजीमनी पत्नी साथे संबंध राखवा माटे जीसाने सोપારી આપી હોવાની વિગતો ખુલતા પોલીસે તેને ઝડપી પાડ્યો। કાસામાલા કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટનો ધંધો કરતા નાઝિમ પઠાણની ગત તારીખ 7મી વહેલી સવારે નજીકમાં જ રહેતા ગુલઝાર ઉર્ફે ટુંડો અકબર અલી પઠાણે ચાકુના ઉપરા છાપરી ઘાચીકી તેની હત્યા કરી હતી। ડીસીબી પન્ના મુમાયાએ પોલીસની ટીમોને અમદાવાદ મોકલી આરોપી ગુલઝારને ઝડપી પાડ્યો હતો। પોલીસની પૂછપરછમાં નાઝિમે રૂપિયા 30,000 ઉછીના નહીં મળતા નાઝિમની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી, પરંતુ પોલીસને તેની કબૂલાત પર શંકા જતા મોબાઈલ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી હતી, જે દરમિયાન આરોપીના મોબાઈલ પર જીસાનના કોલ્સ, મેસેજ અને ટ્રાન્સફર કરેલા રૂપિયા 5,000 જેવી બાબતો પોલીસ માટે નોંધપાત્ર બની હતી। ડીસીપીની આગેવાની હેઠળ તમામ મુદ્દાની ઊંડાણપૂર્વક તપાસ કરતા જીસાને સોપારી આપીને હત્યા કરાવી હોવાની વિગતો બહાર આવી હતી। ડીસીપીએ કહ્યું હતું કે જીસાન મરનારની પત્ની સાથે સંબંધ રાખવા માંગતો હતો, પરંતુ મરનારને જાણ થઈ જતાં તેની પત્નીને ઠપકો આપ્યો હતો, જેથી નાઝિમનો કાંટો કાઢવા માટે જીસાને આરોપી ગુલઝારને રિક્ષા લાવી આપવા અને બધું દેવું ચૂકતે કરી આપવાની ઓફર કરી હતી। તેને 2 વખત એટીએમ પર લઈ જઈને કેશ પણ આપી હોવાની વિગતો પોલીસને મળી છે, જેથી પોલીસે રિક્ષા ચલાવતા જીસાન જાવેદ હુસેન પઠાણની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે। પોલીસની ટીમ દ્વારા ઉપરોક્ત બાબતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તારીખ 7 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે વહેલી સવારે કાસામાલા કબ્રસ્તાન પાસે મોહમ્મદ નાઝિમ છોટા હુસેન પઠાણની હત્યા કરવામાં આવેલી હતી। તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબર અલી પઠાણની અટક કરેલી હતી। તેની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે 30,000 રૂપિયા મેં માંગેલા અને એણે મને ન આપ્યા, એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરી અને મારી નાખેલો, પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબર અલી પઠાણને જીશા નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું। આ માટે એણે અગાઉથી 5,000 રૂપિયા જીપેથી એને ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસા ઉપડેલા હતા। આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો 2-3 જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા, જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે। અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જણાની પત્ની સાથે આ જીશા નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણ જણાને થઈ જતા એણે પછી આ એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માંગી લીધેલી અને ત્યારબાદ જીશાને એવું થયું કે હવે આપ એની મારી સાથે લગ્ન નહીં કરો તો ભાગીને પણ નહીં આવે, એટલે એને મારી નાખવા માટે એણે જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડેલો અને આનો અમલ 7 તારીખે કરવામાં આવેલો।